વડોદરા શહેરના મંગલ બજાર રેલીપોરાના વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કટવીસવાલાની આગેવાનીમાં મંગળ બજારમાં રેલીંગને કારણે વેપારીઓને પડનાર મુશ્કેલીઓ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સ્થળ સ્થિતિની સમીક્ષા કરીને જવાબ આપવાની ખાતરી આપી હતી. જ્યારે બીજી તરફ મંગળ બજાર લહેરીપુરા ખાતે સ્થાયી સમિતિના ચેરમેન શ્રી સતીશભાઈ પટેલ અને શાસક પક્ષના નેતા કેતનભાઈ બ્રહ્મભટ્ટ પોલીસ તથા કર્મચારીઓ સાથે દુકાનો આગળ રેલીંગ લગાડવાની કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે ત્યાં મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ તથા વેપારીઓએ પહોંચીને સ્થાયી સમિતિના ચેરમેન સમક્ષ વાત કરી હતી. તે છતાં પણ રેલીંગ લગાડવાની કાર્યવાહી ચાલુ કરાતા વેપારીઓએ એક તબક્કે સૂત્રોચ્ચાર સાથે રેલીંગ ઉખાડી નાખી હતી તથા દુકાનો બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. દુકાનો બંધ કરીને વિરોધના બેનર્સ પણ લગાવ્યા હતા, જેથી ખરીદી કરવા નીકળેલા લોકો અટવાઈ ગયા હતા. જે પ્રશ્નને નિરાકરણ કરવા માટે આપણે રોડ પર રેલિંગ મારી રહ્યા છીએ. જે દુકાનો છે, દુકાન પછી ફૂટપાથ છે, ને ફૂટપાથ પછી જે આપણે રોડ છે, રોડ પર રેલિંગ મારવાથી સેફટી હોય પોઈન્ટ, પ્રજાજનોને પણ એક્સિડન્ટ ના થાય, નુકસાન ના થાય એ રીતનું આપણે કામગીરી કરી રહ્યા છીએ. પોલીસના સહ સહકારી સંયુક્ત રીતે આપણે આ ઓપરેશન કરી રહ્યા છીએ અને એની અંદર ત્યાર પછી આખો રોડ ખુલ્લો થયા પછી કમિશનરની પણ એક જવાબદારી સંયુક્ત રીતે છે કે આપણે રોડ આખો ખુલ્લો રાખવાનો અને એ રીતે અત્યારે આપણે કામગીરી ચાલી રહી છે. દુકાનદારોને પણ નુકસાન ના થાય એ રીતે અમે રોડથી 8-9 ફૂટ ફૂટપાથ છોડીને આપણે રેલિંગ કરી રહ્યા છીએ. એટલે ધંધામાં પણ નુકસાન ના થાય અને 3-3 દુકાનો છોડી, 4-4 દુકાનો છોડી, ગેપો પણ છોડવાના છે. એટલે સંયુક્ત રીતે આ કોઈને નુકસાન ના થાય અને પ્રજાજનોને સુખાકારી માટે એક્સિડન્ટોનો ભય છે ના થાય એના માટેની અત્યારે આપણે કામગીરી કોર્પોરેશન કરી રહી છે. સર, વેપારીનો વિરોધ છે, કમિશનરને પણ મળ્યા છે. વેપારીનો વિરોધ છે, કમિશનરને મળ્યા છે. કમિશનર જે નિર્ણય કરે.